વિસાવદર ભેસાણા ધારાસભ્ય ભૂપતભાઈ રાજીનામું આપી દેતા જનતા આખરે પાણીએ. રમેશભાઈ દેવળીએ શું કહેશો? ભૂપતભાઈ રાજીનામું દીધું આજે એ વિસાવદરના વિકાસના સારા કામ માટે દીધું એ સારું કહેવાય. ધારાસભ્ય હતા ત્યારે કામ થતા હતા? કોઈ કામ નહોતા થતા એ માટે રાજીનામું મેં દીધું. ભાજપમાં જોડાશે? ભાજપમાં જોડાશે તો સારા કામ થશે. કેવા કામ કર્યા એક વર્ષની અંદર? એક વર્ષની અંદર કામ કર્યા પણ સામાન્ય રીતે. કેવા ધારાસભ્ય તરીકે કેવા વ્યક્તિ હતા? કોમ સારા વ્યક્તિ હતા. હવે કેવા ધારાસભ્ય ઈચ્છો છો? સારા ધારાસભ્ય આવે એવી વિરસી છે. વિસાવદરનું કંઈક કામ થાય, વિકાસ થાય ને ધંધારથી આ હીરા ઉદ્યોગમાં ને જાણે પરેશાની છે એની અંદર હીરા ઉદ્યોગમાં જે કારીગરો બહાર નીકળે એ માટે કંઈક સારું કામ કરે એવા ધારાસભ્ય ને સારો પ્રશ્ન નો ઉકેલ લાવે એવા માટે કારીગર જોઈએ છે. અમારે ભૂપતભાઈ ભાયાણી જે રાજીનામું આપ્યું જનતા ઘણી નાખુશ છે કે ધારાસભ્ય માંથી રાજીનામું એને બહુમતથી જીતાડ્યા છે જનતાએ. રાજીનામું નો પણ વિશ્વાસઘાત જનતા ઉપર બહુ કર્યો, વિશ્વાસઘાત ન કરાય આવું. કે બાકી હર્ષદભાઈ રીપડી અમારે ધારાસભ્ય હતા બરોબર જ હતા. કામ તો હજી કઈ કોઈ વસ્તુ કરી જ નથી, કોઈ વસ્તુ કામ ની કરી જ નથી કામ કોઈ વસ્તુ. પણ પબ્લિક નારાજ બહુ થઈ ગઈ છે. ધારાસભ્ય કામ કરે, જનતાનું કામ કરે, પ્રશ્ન પૂછે. હર્ષદભાઈ પૂછે છે, હર્ષદભાઈ કામે કરે છે એવું નથી. પણ આ થોડોક રો હતો એટલે આમ આદમી નવી પાર્ટી આવી એટલે એને થોડોક શાંસ આપ્યો હતો. એને કઈ ભેર્યું નથી કામ, હજી ત્યારે કઈ ભેર્યું નથી.